વ્હાઇટ ચોખા એ પ્લાસ્ટિકના ચોખા નથી, નાગરિકો ગેરમાન્યતા દૂર કરવાની અપીલ કરતા કલેક્ટર આરબી બારેટે જણાવ્યું કે કુપોષણ દૂર કરવા ચોખામાં માઇક્રો ન્યુટ્રિયન્ટ્સ ઉમેરવાથી તેના રંગમાં નજીવો ફેરફાર થાય છે અને તે આરોગ્યપ્રદ છે, તેથી નાગરિકોએ કોઈ અફવાથી ગેરમાર્ગે દોરાવું નહીં। भारत सरकार द्वारा एप्रिल 2021 थी समग्र देश में 45 चोखानो जत्थो मध्यान्ह भोजन योजना माटे वितरण करीने बाळकोने कुपोषणमांथी मुक्त करवानी योजना दाखल करी छे। 45 राइस ए चोखाना ज लोटमांथी तैयार करवामां आवे छे, तेमां माइक्रो न्यूट्रिएंट्स जेवा के फॉलिक एसिड, विटामिन बी तथा आयर्न नी मात्रा उमेरीने तेने प्रोसेस करीने चोखाना दाना जेवा दानाओ तैयार करवामां आवे छे, तेने 45 राइस ग्रेनल कहेवामां आवे छे। आ प्रकारना दानाओमां माइक्रो न्यूट्रिएंट्स उमेरवाथी 45 राइस मूळ चोखाना दाना करता सहज जुदा रंगना, थोड़ा पीड़ाज पड़ता अने मूळ चोखाथी आकारमां थोड़ा जुदा जनाता होय छे। आ प्रकारना 45 राइस मध्यान्ह भोजन योजना हेठळ बाळकोने रांधीने खवडावाना होय छे। હાલમાં શાળાઓ બંધ હોય આ ચોખા બાળકોના વાલીઓ ઘરે લઈ જઈને રાંધીને વપરાશ કરે છે, જેથી રસોઈ કરતા પહેલા ઉપર જણાવ્યા મુજબ દેખાવમાં અલગ રંગ આકારના જણાતા હોય। સામાન્ય પ્રજામાં તે પ્લાસ્ટિકના દાણા હોવાની ગેરસમજ પ્રવર્તે છે। 45 રાઈસ રાંધનમાં મૂળભૂત ચોખાની જેમ જ રંધાઈ જાય છે, તેને બાળવાથી પ્લાસ્ટિક જેવી વાસ આવતી નથી, પાણીમાં ખાવાથી પોચા થઈને ઓગળી જાય છે। આ અંગેના ટેસ્ટ નાગરિક પુરવઠા નિગમ સંચાલિત ફૂડ રિસર્ચ લેબોરેટરી દ્વારા કરવામાં આવે છે અને તેની સમજણ પર સંબંધિત દુકાનદાર, તાલુકા મામલતદાર, પુરવઠા અધિકારીને પણ આપવામાં આવી છે। 45 રાઈસ હાલમાં ફક્ત અને ફક્ત મધ્યાહન ભોજન યોજના હેઠળ જ વિતરણ કરવાના હોય છે, પરંતુ FCI દ્વારા પૂરા પાડવામાં આવતા સાદા ચોખાની સાથે જ 45 ચોખાનો નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનમાં સંગ્રહ થતો હોવાથી ક્યારેક રાશન કાર્ડ હોલ્ડરોને વિતરણ કરવામાં આવતા રાશન કાર્ડ હોલ્ડરોમાં 45 રાઈસ અંગેની જાણકારી ન હોવાના કારણે આવા પ્રકારના ચોખા પ્લાસ્ટિકના હોવાની ગેરસમજ પ્રવર્તે છે, જે ખરેખર 45 રાઈસ છે। ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને જે આપણા સસ્તાનાથની દુકાન છે સરકારી, એના ઉપર અને MDMમાં ખાસ કરીને જે ચોખા આપવામાં આવે છે એના માટે એક ગેરમાન્યતા પ્રવર્તે છે કે આ ચોખા જે છે એ પ્લાસ્ટિકના ચોખા છે। આ બાબતે હું આપ સર્વેને જણાવું છું કે આ જે ચોખા છે 45 ચોખા છે, એ ચોખા જે છે એનામાં આપણા જે ચોખા હોય એને એનો પાવડર એટલે લોટ બનાવીને એ લોટની અંદર વિટામિન જુદા જુદા ખાસ કરીને વિટામિન B9, B12, આયર્ન, ફોલિક એસિડ આ જે છે એને મિક્સ કરવામાં આવે છે અને પછી ફરીથી એને ચોખા જેવું સ્વરૂપ આપવામાં આવે છે। એટલે એક્ઝેક્ટ આપણને એવું લાગે કે આ ચોખા નથી, પણ ચોખા જેવા દેખાય છે અને એ આ કરવાનું કારણ એ છે કે આપણો જે ચોખા છે એની અંદર આપણે આ જો આટલી વસ્તુ ઉમેરીશું તો એ આપણને પોષણયુક્ત આહારમાં ઉપયોગી થશે। એટલે આપણે જે નાના બાળકો ખાસ કરીને જે અને લોકો જે આ ઉપયોગ કરશે તો એ પોતે જે કુપોષણ છે એમાંથી બહાર આવી શકશે, માટે આપ સર્વેના માધ્યમથી હું લોકોને જણાવું છું કે આ ચોખા જે છે એ પ્લાસ્ટિકના ચોખા નથી, પરંતુ એક સારી રીતે પોષણયુક્ત બનાવેલા ચોખા છે, તો એનો કોઈપણ જાતની ગેરમાન્યતા વગર એનો સારી રીતે ઉપયોગ કરવા આપથી સર્વેને વિનંતી કરું છું। ડુપ્લિકેટ ચોખા મળશે તો શું થશે? આ ડુપ્લિકેટ ચોખા નથી, કારણ કે આ અમારે ના ના એ તો કોઈ ડુપ્લિકેટ ચોખા કરતા હોય તો એના માટે હોલસેલયુક્ત કાયદો છે જ, પરંતુ આ ચોખા તો આપણે સરકારશ્રી દ્વારા આપવામાં આવી રહ્યા છે, માટે સર્વેને મારે વિનંતી છે કે આ જે સસ્તાનાની દુકાન અને MDM ઉપરથી જે આપવામાં આવતા ચોખા જે છે 45 ચોખા છે કે જેમાં આ વિટામિન્સ એડ કરેલા હોય છે।